નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી, કાવ્ય નંબર 14 હમ ભારત કી શાન હૈ, આના પ્રશ્ન જવાબ સમજવા માટે મળ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં પ્રશ્ન નંબર 14 સમજ્યા હતા, કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કાવ્ય પૂરેપૂરું મુખપાઠ હશે તો જ આપણને કાવ્ય પંક્તિ પૂર્ણ કરતા ફાવશે. અરે વાહ, તમે બધા વિદ્યાર્થી મિત્રોએ કાવ્ય મુખપાઠ કરી લીધું છે ને? સરસ, તો આપણને કાવ્ય પૂર્ણ કરવામાં બિલકુલ તકલીફ પડશે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15 છે, નીચે દિયે ગયે વ્યક્તિ વિશેષ કે બારે મેં સંક્ષિપ્ત મેં પરિચય દીજીએ. તમને જે નામ આપેલા છે એ નામ વિશે ટૂંકમાં પરિચય આપવાનો છે. અહીંયા આપણે ટૂંકમાં પરિચય આપવાનો છે એટલા માટે 3-4 લીટી લખીશું, પણ આપણને એના વિશે કોઈ વધારે માહિતી મળે તો પણ આપણે મુખપાઠ કરવાની રહેશે. તો નંબર 1 છે વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈ કા જન્મ 12 અગસ્ત 1919 કો ગુજરાત કે અહમદાબાદ શહેર મેં હુઆ થા. ઉનકે પિતા કા નામ અંબાલાલ સારાભાઈ ઓર માતા કા નામ સરલા દેવી થા. વે એક ભારતીય વૈજ્ઞાનિક ઓર ખોજ કરતા થે. જો જ્યાદાતર ભારતીય અંતરિક્ષ પ્રોગ્રામ કે જનક કે નામ સે જાને જાતે થે. નંબર 2, સાયના નેહવાલ. એનો જવાબ જોઈએ, સાયના નેહવાલ ભારતીય બેડમિન્ટન ખિલાડી હૈ. ઓલિમ્પિક્સ ખેલો મેં બેડમિન્ટન મેડલ જીતને વાલી યહ પહેલી ભારતીય હૈ. ઉનકા જન્મ 17 માર્ચ 1990 કો હરિયાણા કે હિસાર મેં હુઆ થા. ઉન્હોને 2008 મેં વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ કા ખિતાબ જીતા. ઉનકો સન 2009-2010 મેં અર્જુન અવાર્ડ ઓર પદ્મશ્રી તથા રાજીવ ગાંધી ખેલ રત્ન સે સન્માનિત કિયા ગયા. નંબર 3 આવશે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. એનો જવાબ જોઈએ, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એક પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક ઓર ભારત કે 11મે રાષ્ટ્રપતિ થે. 1998 કે પોખરણ પરમાણુ પરીક્ષણ મેં ઉન્હોને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાઈ થી. વે ભારત કે અંતરિક્ષ કાર્યક્રમ ઓર મિશન વિકાસ કાર્યક્રમ કે સાથ ભી જુડે થે. इसीलिए इन्हें मिसाइल मैन भी कहा जाता है. त्यार पछीना क्रिकेटर छे सचिन तेंदुलकर. क्रिकेट के भगवान के नाम से प्रसिद्ध और भारत रत्न सचिन तेंदुलकर का जन्म 24 अप्रैल 1973 को हुआ. માત્ર 16 વર્ષ કી ઉમ્ર મેં હી આંતરરાષ્ટ્રીય
क्रिकेट के पदार्पण के बाद बल्लेबाजी में कई कीर्तिमान स्थापित किए हैं। उन्होंने टेस्ट व एक दिवसीय क्रिकेट दोनों में सर्वाधिक शतक अर्जित किए हैं। नंबर 5 है सुनीता विलियम्स। सुनीता विलियम्स भारतीय मूल की अमरीकी अंतरिक्ष यात्री है। वे अमरीकी अंतरिक्ष एजेंसी नासा के द्वारा अंतरिक्ष में यात्रा करने वाली भारतीय मूल की दूसरी महिला है। उनके पिता का नाम दीपक भाई पंड्या है। वे गुजरात के मेहसाणा जिले के वतनी हैं। तो विद्यार्थी मित्रों, आ 5 व्यक्तिना आपने नाम आपेला छे, एना विषे आपने जेटली माहिती मळे एटली आपणे मुखपाठ करीशुं। वधु माहिती मुखपाठ करीशुं तो આપણને પરીક્ષામાં જેટલા માર્ક્સ જોઈએ છે એટલું આવડશે અને જાણકારી પણ મળશે। તમને પણ આ વ્યક્તિઓ વિશે માહિતી જાણવાની ઈચ્છા છે ને? અરે વાહ, સરસ। પ્રશ્ન નંબર 16 જોઈએ। મુહાવરે કે અર્થ લિખ કર વાક્ય મેં પ્રયોગ કરે। જે આપણને પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નના આપણે પહેલાં અર્થ લખવાના છે કે એનો અર્થ શું થાય છે। એ અર્થ લખીને પછી આપણે વાક્ય પ્રયોગ કરીશું। પહેલું આપેલું છે ખુશ્બુ ફેલાના, એનો અર્થ છે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરના। વાક્ય લખીએ, સમાજસેવી લોકો सेवा कार्य करके खुशबू फैलाते हैं। समाज सेवी लोग सेवा कार्य करके खुशबू फैलाते हैं। એટલે खुशबू फैलाना એનો અર્થ થાય છે સુગંધ ફેલાવી। તો આપણે એ અર્થમાં લઈએ કે આપણું કાર્ય એવું હોવું જોઈએ કે જેમ ફૂલ જ્યાં હોય ત્યાંથી ચારે બાજુ સુગંધ ફેલાવે છે, એવી રીતે આપણું કાર્ય ખૂબ સારું હોવું જોઈએ જેના દ્વારા લોકો આપણને ઓળખે। એટલે કીધેલું છે કે ખુશ્બુ ફેલાના મતલબ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરના, અને એનું વાક્ય છે સમાજસેવી લોગ સેવા કાર્ય કરકે ખુશ્બુ ફેલાતે હે। નંબર 2, ઊંચે ઉઠના એટલે કે ઉન્નતિ કરના। જેમ આપણે અગરબત્તી પ્રગટાવીએ છીએ અને અગરબત્તીનો જેમ ધુમાડો ઉપરની સાઈડ જાય છે અને ખૂબ ઊંચે જાય છે જ્યાં સુધી આપણને દેખાય ત્યાં સુધી, એવી જ રીતે આપણું કાર્ય પણ શ્રેષ્ઠ હોવું જોઈએ જેના દ્વારા આપણને માન સન્માન મળે અને આપણો માન સન્માનમાં વધારો થાય। એટલે કીધું છે ઊંચે ઉઠના મતલબ ઉન્નતિ કરના। તો એનું વાક્ય જોઈએ, મનુષ્ય કઠિન પરિશ્રમ દ્વારા હી ઊંચા ઉઠતા હે। માણસ છે પોતાનો સખત પરિશ્રમ કરીને પોતાના કાર્યમાં આગળ વધે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણીવાર ટેસ્ટ લઈએ છીએ તેમાં પણ તમે વાક્ય જાતે બનાવીને લખો છો, પણ એ વાક્યનો અર્થ બરાબર થતો હોય તો એ સાચું થાય। એટલે દરેક વાક્યના અર્થને અને વાક્ય લખો છો એ લખાણને બરાબર સમજી વિચારીને લખવું। તમે તમારી જાતે પણ અલગ અલગ વાક્ય બનાવીને લખી શકો છો। પ્રશ્ન નંબર 17, સમાનાર્થી શબ્દ લખીએ। સમાનાર્થી મતલબ એના જેવો જ બીજો શબ્દ। નંબર 1 છે શાન, શાન એટલે ઇજ્જત, એના જેવો જ બીજો
શબ્દ કયો બને છે હિન્દીમાં? તો પ્રતિષ્ઠા. નંબર બે, આસમાન. આસમાન એટલે આકાશ, અને હિન્દીમાં પણ આસમાન એટલે આકાશ. નંબર ત્રણ, નન્હે તો છોટે. નંબર ચાર, ધરતી તો વસુધા. નંબર પાંચ, ફૂલ તો સુમન. નંબર છ, બગિયા બગીચા. નંબર સાત, ખુશ્બુ તો સુગંધ. પ્રશ્ન નંબર 18 જોઈએ, વિરોધી શબ્દ લખીએ. નંબર એક આપેલું છે ધરતી તો આસમાન. જે શબ્દ આપેલો છે એનો અર્થ ઊંધો થતો હોય એવા શબ્દને વિરોધી શબ્દ કહેવાય. નંબર બે, ખુશ્બુ તો બદબૂ. નંબર ત્રણ, ઊંચે તો નીચે. નંબર ચાર, આગે પીછે. પ્રશ્ન નંબર 19 જોઈએ, દેશ કી શાન બઢાને કે લીએ આપ ક્યા કરેંગે આપકે વિચાર 7-8 વાક્યો મેં અપની નોટબુક મેં લખીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા દેશને આગળ વધારવા માટે આપણા દ્વારા શું પ્રયત્ન થાય એ આપણે નોટબુકમાં લખવાનું છે. આની અંદર, પાઠની અંદર કોઈ પણ વસ્તુ લખવાની આવે એટલે આપણે પાકી બુકમાં લખવાનું રહેશે. તો વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રયત્ન, પોતે દેશ માટે શું કરશે એ લખવાનું છે. પ્રશ્ન નંબર 19ની સૂચના, આપણે જવાબમાં બિલકુલ એવું નથી લખવાનું કે વિદ્યાર્થી પોતપોતાના અનુભવ લખશે, એવું લખવાનું નથી. પણ શું લખવાનું છે? તમે શું પ્રયત્ન કરી શકો એ તમારે જવાબ લખવાનો છે. સૂચના લખવાની નથી. હું જે બોલું છું એ સૂચના લખવાની નથી. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા પ્રયત્ન દ્વારા જવાબો લખવાના રહેશે. પ્રશ્ન નંબર 20 જોઈએ, મેરે દેશ નિબંધ લેખન અપની નોટબુક મેં કીજીએ. મારો દેશ, એના વર્ષે આપણે નિબંધ લખવાનો છે, એ પણ આપણે સેવા લખીશું તો કે પાકી બુકમાં. મેરે દેશ કા નામ ભારત હૈ, મારા દેશનું નામ ભારત છે. ભારત દેશ કી રાજધાની દિલ્હી હૈ, મારા દેશની રાજધાની દિલ્હી છે. મેરે દેશ કા રાષ્ટ્રીય ફૂલ કમલ હૈ, મારા દેશનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે. મેરે દેશ કા રાષ્ટ્રીય પક્ષી મોર હૈ, મારા દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. મેરે દેશ કા રાષ્ટ્રીય પશુ બાઘ હૈ, મારા દેશનું રાષ્ટ્રીય પશુ વાઘ છે. મેરે દેશ કી રાષ્ટ્રીય ભાષા હિન્દી હૈ, મારા દેશની રાષ્ટ્રીય ભાષા હિન્દી છે. ભારત કા રાષ્ટ્રીય ખેલ હોકી હૈ, ભારતનો રાષ્ટ્રીય ખેલ રમત હોકી છે. ભારત કી રાષ્ટ્રીય નદી ગંગા હૈ, ભારતની રાષ્ટ્રીય નદી ગંગા છે. ભારત કા રાષ્ટ્રીય વૃક્ષ બરગદ હૈ, ભારત કે રાષ્ટ્રીય ઝંડે મેં 3 રંગ હૈ, ભારતના રાષ્ટ્રીય રંગમાં ઝંડામાં 3, ઝંડો એટલે કે ધ્વજમાં 3 રંગ છે. સબસે ઉપર કેસરી, બીચ મેં સફેદ, નીચે હરા રંગ હૈ. સૌથી ઉપર કેસરી રંગ છે, વચ્ચે સફેદ રંગ અને એની નીચે લીલો રંગ છે. સફેદ રંગ મેં બીચ મેં અશોક ચક્ર હૈ, સફેદ રંગ છે એની વચ્ચે જે ગોળ ચક્ર છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર 24 લીટા હોય છે, એને શું કહેવાય? અશોક ચક્ર. ભારત દેશ મેં મહાત્મા ગાંધી સરદાર પટેલ જૈસે મહાપુરુષોને જન્મ લિયા હૈ. ભારત દેશની અંદર
મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન પુરુષોએ જન્મ લીધેલો છે. કશ્મીર કો ધરતી કા સ્વર્ગ કહેતે હૈ, કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. વહ મેરે દેશ મે હે, આ મારા દેશમાં છે. મેરે દેશ મુજે પ્રાણો સે ભી અધિક પ્યારા હૈ, મારો દેશ મને મારા જીવ કરતાં પણ વધારે વાલો છે. મેં મેરે દેશ કે લીએ કહુંગા, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા. હું મારા દેશ માટે કહીશ કે આખી દુનિયામાં મારો હિન્દુસ્તાન એટલે કે મારો ભારત સર્વશ્રેષ્ઠ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા દેશ વિશેનો નિબંધ હતો. આ નિબંધમાં માત્ર મેં આટલું જ લખાયું છે, આનાથી વિશેષ પણ આપણે લખી શકીએ છીએ. હિન્દીમાં અને ગુજરાતી બંને વિષય હું જ લઉં છું, એટલે તમને દરેક પીરિયડમાં યાદ અપાવીશ કે આપણે ઘરે બેઠા બેઠા પણ ગુજરાતી અને હિન્દી લખવા વાંચવાની પ્રેક્ટિસ કરવાની રહેશે. આ દેશની નિબંધ વિશે પણ આપણે વધુ જાણકારી મેળવીને પણ લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 15-19 સમજ્યા, જ્યાં આપણે વર્કશીટ એટલે કે સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે. ચોખ્ખા અક્ષરે અને જોઈને લખવાનું છે. જેટલી તમારે શાંતિથી લખવું હોય એટલી શાંતિથી પણ લખી શકાય છે, એટલે બરાબર વાંચીને સમજીને ધ્યાનથી લખવું, જેના દ્વારા ભૂલ થાય નહીં. તો આજે આપણે પ્રશ્ન નંબર 15-20 સમજી લીધા, જે આપણે લખી અને મુખ પાઠ કરવાના રહેશે. અગાઉ આપણે પ્રશ્ન નંબર 1-14 સમજ્યા, એ આપણે લખાઈ ગયા છે, તો એને પણ આપણે મુખ પાઠ કરી લેવા. એકવાર માત્ર નાની એવી સમજૂતી ફરીથી એકવાર આપું છું. હમ ભારત કી શાન હૈ, આ કવિતાનો અર્થ, બચ્ચે દેશ કે ભવિષ્ય હોતે હૈ, વે હમારે દેશ કી શાન ગૌરવ હૈ. નાના બાળકો છે એના દ્વારા જ આપણા ભારત દેશનો વિકાસ શક્ય છે. નાના બાળકો આપણા દેશનો ગૌરવ છે. ઇસ કવિતા મેં બચ્ચે બતા રહે હૈ કે દેશ કી વિરાસત ઉનકે ઉપર નિર્ભર હૈ. આ કાવ્ય દ્વારા બતાવવામાં આવે છે કે આપણો દેશનો વિકાસ નાના બાળકો ઉપર આધારિત છે, કારણ કે બાળકનો વિકાસ સારો જેટલો થશે એટલો જ આપણો દેશ આગળ વધશે. નંબર પછીનું, હમ ઉન્હે નન્હે નન્હે છોટે મત સમજો. દરેક બાળક એવું કહેવા માગે છે કે અમને નાના નાના ન સમજો. હમ ભારત કી શાન હૈ, અમે જ અમારા દેશનો વિકાસ અને એની ઇજ્જત છીએ. હમસે હી સારી ધરતી હૈ ઓર યહ ફેલા હુઆ આસમાન ભી હમસે હૈ. અમારાથી જ આ ધરતીનો વિકાસ છે, એમાં ધરતીની અંદર અમે ફેલાય છે. ધરતી પણ અને આકાશ પણ અમારા દ્વારા જ ફેલાયેલું રહે છે. હમ ઇસ બગીયા કે ફૂલ હૈ, અમે આ બગીચાના આ ધરતીના ફૂલો અમે નાના બાળકો જ છીએ. અમારા કામ ખુશબુ ફેલાના હૈ, અમારું કામ સુગંધ ફેલાવાનું એટલે સારા કાર્યો કરીને અમારા આગળ વધવાનું કામ છે. હમ મહાન કામ કરતે હૈ ઇસલીએ આગે હી આગે બઢતે જાયંગે. અમે સારું અને શ્રેષ્ઠ કાર્ય કરશું જેના દ્વારા અમે ખૂબ આગળ વધીશું. હમ ઊંચે હી ઉડતે જાના હૈ, પ્રગતિ કરના હૈ આગે બઢતે જાના હૈ. હમ કભી નહીં રૂકેંગે ક્યોંકી હમ ભારત કી શાન એટલે કે પ્રતિષ્ઠા છે. અમે એટલા સારા કરીશું કાર્ય કે જેના દ્વારા અમે હંમેશા આગળ ને આગળ વધીશું, ક્યારેય પણ કોઈ કાર્યમાં રોકાશું નહીં. અમારા દ્વારા અમારા દેશની ઇજ્જતમાં વધારો કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પહેલાં શું કાર્ય કરવાનું છે, તો કે કાવ્ય બરાબર સમજવાનું, મુખપાઠ કરવાનું છે,
ત્યારબાદ આપણે પ્રશ્ન જે પણ લખાવ્યા છે એ પ્રશ્ન જવાબ લખી અને મુખપાઠ કરવાના છે. કારણ વગરના આટા મારી અને સમય બગાડવાનો નથી. થેન્ક યુ.